હેલો વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર કાશ્મીરા સુતરિયા. સ્વાગત છે આપનું આજના વિડીયોમાં. વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે પરિસ્થિતિ વિદ્યા યુનિટ જે છે, સોરી ઇકોલોજી યુનિટ છે, ઇકોલોજી યુનિટમાં આપણે ચેપ્ટર 13 સજીવો અને વસ્તી વિશે અભ્યાસ શરૂ કરીશું. આ વિડીયોમાં માત્ર ચેપ્ટરની પ્રસ્તાવના છે અને એ પ્રસ્તાવનામાં થોડું ઘણું જે પરિસ્થિતિ વિદ્યાનો ઉલ્લેખ છે તે સમજવો જરૂરી છે. સૌથી પહેલા આપણે વાત કરીએ તો આપણે જોઈ ગયા તો તમે 11મા ધોરણમાં જે પહેલું યુનિટ ભણ્યા હતા સજીવોના લક્ષણો અને એના વિશે, ત્યાં આગળ સજીવોના જે સંગઠનના વિવિધ સ્તરો આપેલા હશે તમને યાદ હોય તો, એ સ્તરોને અહીંયા ઉલ્લેખ છે અને એ ખાસ કરીને ઇકોલોજી અભ્યાસ સાથે ખૂબ નજીકથી સંકળાયેલા પોઈન્ટ્સ છે. એ સજીવના જે સંગઠનના સ્તરો છે એની જો આપણે વાત કરીએ તો મહાઅણુઓ, કોષો, પેશીઓ, અંગો, અંગતંત્રો અને એ અંગતંત્ર દ્વારા સ્વતંત્ર સજીવોની રચના થાય. બરાબર, મહાઅણુઓ બરાબર છે, એ મહાઅણુઓ સુધી ખાસ કરીને જૈવ રાસાયણિક અભ્યાસ થયો. કોષો, પેશીઓ, અંગો અને અંગતંત્રો એનો જે સૂક્ષ્મ જીવ સોરી એની જે પેશી સંરચના છે તે પ્રકારનો અભ્યાસ થયો. અને સ્વતંત્ર સજીવો, વસ્તી, સમુદાય, નિવસન તંત્ર અને છેલ્લે જૈવ વિસ્તારો એ પરિસ્થિતિ વિદ્યાનો અભ્યાસ થયો. તો એ સંગઠનના સ્તરોને તમારે એક વખત એ ચેપ્ટરમાંથી રિફર કરી લેવા, એટલે ખાસ કરીને સંગઠનના સ્તરો મહાણુઓ, કોષો, પેશીઓ, અંગો, અંગતંત્રો, અંગતંત્રો મળીને સ્વતંત્ર સજીવ બને. સ્વતંત્ર સજીવો વસ્તીની રચના કરે છે, વસ્તી સમુદાયો, સમુદાયો મારફતે નિવસન તંત્રોનું નિર્માણ થાય છે અને વિવિધ નિવસન તંત્રો મળી અને જૈવ વિસ્તારોની રચના કરે છે. એટલે આ જે જૈવૈજ્ઞાનિક સંગઠનો છે એ જૈવૈજ્ઞાનિક સંગઠનો અભ્યાસ પરિસ્થિતિ વિદ્યા સાથે સંકળાયેલો છે. આપણે એ પણ અભ્યાસ કરી ગયા કે જે સજીવો છે સજીવોમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે અને તેની આ જે વિવિધતા છે તે ખૂબ જટિલ છે. સજીવોની આ જે સજીવો સાથે સંકળાયેલી જટિલતા, વિવિધતા સાથે સજીવોની વિવિધતાની આ જે જટિલતા છે એ જટિલતાનું સંશોધન અથવા તો તેનો અભ્યાસ એ મુખ્યત્વે સંગઠનના આ 4 સ્તરો દ્વારા થઈ શકે છે. સ્વતંત્ર સજીવથી લઈ અને જૈવ વિસ્તાર એ જે સંગઠનના સ્તરો છે એ સ્તરો વિવિધતાની જટિલતા સમજાવે છે. હવે એના જ સંદર્ભમાં જો આપણે પરિસ્થિતિ વિદ્યાની વ્યાખ્યા જોઈએ તો ખરેખર પરિસ્થિતિ વિદ્યા એટલે શું, તો કે સજીવો સજીવો વચ્ચે તથા સજીવ અને તેના ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓનો અભ્યાસ એટલે પરિસ્થિતિ વિદ્યા. સજીવો સજીવો એટલે કે બે જીવંત ઘટકો થયા. એટલે સજીવો સજીવો એક જ જાતિના સજીવો અથવા તો વિવિધ જાતિના સજીવો વચ્ચેની આંતરક્રિયા તેનો અભ્યાસ. બીજું કે જીવંત સજીવો અને તેના ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયા, આ બે બાબતોનો અભ્યાસ એટલે પરિસ્થિતિ વિદ્યા. તો આના ઉપરથી આપણને એવું ખ્યાલ આવે કે આપણે બે પ્રકારના ઘટકોનો અભ્યાસ કરવાનો છે, જીવંત ઘટકોનો અભ્યાસ કરવાનો છે અને નિર્જીવ ઘટકોનો અથવા તો અજૈવિક ઘટકોનો. જે જીવંત ઘટકો છે તે પર્યાવરણના જૈવિક ઘટકો કહેવાય છે અને જે નિર્જીવ ઘટકો છે તે પર્યાવરણના અજૈવિક ઘટકો કહેવાય છે. એટલે પરિસ્થિતિ વિદ્યા બીજું કશું જ નથી, જૈવિક ઘટકો વચ્ચેની આંતરક્રિયા છે અને બીજું જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચેની આંતરક્રિયા, એટલે આપણે તેને પરિસ્થિતિ વિદ્યા કહીએ છીએ. એટલે મૂળભૂત રીતે આના ઉપરથી આપણે એવું પણ કહી શકીએ કે પરિસ્થિતિ વિદ્યા એ જૈવ સંગઠનના 4 સ્તરો સાથે સંકલિત છે. આપણે કીધું તેમ સ્વતંત્ર સજીવ, વસ્તી બરાબર છે, સમુદાય અને જૈવ વિસ્તાર, નિવસન તંત્રનો પણ તેમાં સમાવેશ થઈ જાય છે. નિવસન તંત્ર પરિસ્થિતિ વિદ્યાથી અલગ નથી બરાબર, એટલે નિવસન તંત્રનો એક આખો ચેપ્ટર જ છે. નિવસન તંત્ર પણ પરિસ્થિતિ વિદ્યાના ભાગ તરીકે અહીંયા સંકળાયેલું છે. એટલે આમ પરિસ્થિતિ વિદ્યા એ અથવા તો ઇકોલોજી બીજું કઈ જ નહીં પણ જૈવિક ઘટકો વચ્ચેની આંતરક્રિયા અને બીજું જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચેની આંતરક્રિયા, બહુ ટૂંકીને ટચ તેની વ્યાખ્યા. સજીવો અને તેના પર્યાવરણની જો વાત કરીએ તો જૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા એ મૂળભૂત રીતે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા છે.
સામાન્ય રીતે આપણે પરિસ્થિતિ વિદ્યા કીધું કે જૈવિક સજીવ સજીવ અને સજીવની નિર્જીવ ઘટકો વચ્ચેની આંતરક્રિયા. વધારે ડિટેલમાં આપણે જઈએ તો આપણે એવું પણ કહી શકીએ કે તે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા છે, જે વિવિધ સજીવો માત્ર જીવિત રહેવા માટે જ નહીં પરંતુ પ્રજનનના સંદર્ભે પણ તેના પર્યાવરણ પ્રત્યે કેવી રીતે અનુકૂલિત થયેલા છે તે સમજવા માટેનો પ્રયત્ન છે. હવે આ વાક્યને આપણે સમજીએ તો અહીંયા પરિસ્થિતિ વિદ્યાને બીજી રીતે આપણે સમજાવવું હોય તો આપણે શું કહી શકીએ કે સજીવો જે છે, સજીવ અને નિર્જીવની આંતરક્રિયા એટલે શું, અથવા તો સજીવ અને તેના પર્યાવરણીય ભૌતિક પરિબળો વચ્ચેની આંતરક્રિયા એટલે શું? તો કે જે કોઈ પણ એક સજીવ જે પર્યાવરણમાં વસવાટ કરે છે એ પર્યાવરણમાં જે ભૌતિક પરિબળોમાં ફેરફાર થાય એ ફેરફારને અનુકૂળ થવા માટે સજીવ પોતાની દેહધાર્મિક ક્રિયાઓમાં કે અંગરચનાઓમાં જે ફેરફાર પ્રેરે તેને અનુકૂલન કહેવાય. તો આમ પરિસ્થિતિ વિદ્યાનો અભ્યાસ એટલે શું થયું? તો કે સજીવની આવી અનુકૂલનો સમજવા માટેનો પ્રયત્ન, જે માત્ર જીવંત રહેવા માટે જ નહીં પણ જે તે વસવાટમાં એ સજીવને પ્રજનનક્ષમ ઘટકો પણ પ્રાપ્ય થાય તે માટે પણ તેઓ અનુકૂલિત થતા હોય છે. એટલે એ અનુકૂલનોનો અભ્યાસ, બદલાતા પરિબળો, બદલાતા પર્યાવરણીય પરિબળોમાં સજીવ કેવી રીતે અનુકૂલિત થાય છે જીવંત રહેવા માટે પણ અને પ્રજનનક્ષમ વાતાવરણ, પ્રજનનક્ષમ ઘટકો મેળવવા માટે પણ કેવી રીતે અનુકૂલન સાધે છે તે સમજવા માટેનો પ્રયાસ એટલે પણ પરિસ્થિતિ વિદ્યા કહેવાય. આપણે એ પણ જાણીએ છીએ કે પૃથ્વી છે સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે, એટલે કે પરિભ્રમણ કરે છે. એ તેની ધરી છે, એક બાજુ ઝૂકેલી છે અને તેના જ લીધે તાપમાનની તીવ્રતા, અવધિ એટલે કે સમયગાળો, વાર્ષિક ફેરફારો અને તેના આધારિત જુદી જુદી ઋતુઓ છે તે જોવા મળે છે. એટલે પૃથ્વીનું પરિભ્રમણ આ બધા જ ઘટકો માટે જવાબદાર છે, તાપમાનની તીવ્રતા, સમયગાળો, વાર્ષિક ફેરફાર અને ઋતુચક્ર. આ જે ફેરફારો છે તે વૃષ્ટિપાત એટલે અહીંયા બે ઘટકોનો સમાવેશ થશે, વરસાદ અને બરફ વર્ષા કે હિમપ્રપાત. વૃષ્ટિપાત એટલે માત્ર વરસાદ નહીં પણ વરસાદ પણ છે અને બરફ વર્ષા કે હિમપ્રપાત પણ છે, એ બંને એટલે વૃષ્ટિપાત. એટલે આ જે ફેરફારો છે, તાપમાનનો ફેરફાર છે, પછી તો કે તે મુજબ જે ઋતુઓનો ફેરફાર છે તેના લીધે વૃષ્ટિપાતમાં, બરાબર છે, વૃષ્ટિપાત થાય છે અને એ વૃષ્ટિપાતમાં થતા વાર્ષિક ફેરફારો, તાપમાન બરાબર એ તાપમાનમાં થતા ફેરફારો મુજબ, તાપમાનનો ફેરફાર, સમયનો ફેરફાર અને એ મુજબ જે સરેરાશ વૃષ્ટિપાતમાં ફેરફાર થાય છે એ મળી અને જૈવ વિસ્તારની રચના કરે છે. અહીંયા તમે આ આકૃતિ જોશો તો ખ્યાલ આવશે, અહીંયા શું દર્શાવ્યું છે, વાર્ષિક તાપમાન દર્શાવ્યું છે, અહીંયા શું દર્શાવ્યું છે, સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાત દર્શાવ્યો છે. તો જે સમયમાં ફેરફાર થાય છે, સમયગાળામાં ફેરફાર થાય છે, તે મુજબ ઋતુચક્રમાં ફેરફાર થાય છે અને તે મુજબ તાપમાનમાં પણ ફેરફાર થાય છે અને એ બધા ફેરફારોને મુજબ શરીર જે વૃષ્ટિપાત છે વૃષ્ટિપાતમાં પણ ફેરફારો થાય છે. તો આ ફેરફારો વૃષ્ટિપાતમાં થતા મુખ્ય જે વૃષ્ટિપાતમાં થતા વાર્ષિક ફેરફારો સાથે મળી અને જૈવ વિસ્તારની રચના કરે છે. એટલે અહીંયા બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો કે તાપમાનમાં થતો, પહેલા સૌથી પહેલા આપણે એવું લઈએ કે સમયગાળામાં થતો ફેરફાર, ઋતુચક્રમાં થતો ફેરફાર અને તાપમાનમાં થતો ફેરફાર, આ જે ફેરફારો છે તેના લીધે વૃષ્ટિપાતમાં પણ ફેરફાર થાય છે. એટલે તાપમાન, સમયગાળો અને ઋતુના ફેરફાર મુજબ વૃષ્ટિપાતમાં થતા વાર્ષિક ફેરફારો એ બધું મળી અને શેનું નિર્માણ કરશે, તો કે જૈવ વિસ્તારનું નિર્માણ કરશે. અને એ જૈવ વિસ્તારો કયા કયા છે, તો કે રણભૂમિ છે, તૃણભૂમિ એટલે કે ઘાસના મેદાનો છે, શીતોષ્ણ વન એટલે કે થોડા ઠંડા અથવા સમશીતોષ્ણ વન કહેવાય છે, ઉષ્ણ કટિબંધીય વન કહેવાય છે, શંકુદ્રમ વન કહેવાય છે, આર્કટિક અને આલ્પલાઇન ટુંડ્ર પ્રદેશ. તો આ બધા જુદા જુદા જૈવ વિસ્તારો છે કે જેમાં રણ પ્રદેશથી લઈ અને બરફ આચ્છાદિત જમીન વિસ્તારનો પણ સમાવેશ થઈ જાય છે. રણ પ્રદેશ એટલે એકદમ શુષ્ક વાતાવરણ છે, જ્યાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે, તાપમાન ખૂબ જ ઊંચું હોય છે અને ત્યાંથી લઈ અને આર્કટિક અને આલ્પલાઇન ટુંડ્ર પ્રદેશ, ટુંડ્ર પ્રદેશ એટલે ધ્રુવ પ્રદેશ કે જ્યાં વૃક્ષો નથી, વૃક્ષ વિહીન બરફ આચ્છાદિત વિશાળ સપાટ જમીન વિસ્તાર છે જે બરફથી ઢંકાયેલો રહે છે.
તો આ બધા જ જુદા જુદા જૈવ વિસ્તારો કે જે પૃથ્વી ઉપર આવેલા છે, આ દરેક જૈવ વિસ્તાર પાછો આ દરેક જે જૈવ, દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ કે આ ત્રણ ભૂમિ છે, તો એ ત્રણ ભૂમિની અંદર પણ પાછી જે સ્થાનિક વિવિધતા છે, એ સ્થાનિક વિવિધતાના કારણે સજીવોના નૈસર્ગિક નિવાસ સ્થાનમાં પણ વિવિધતા જોવા મળે છે. ક્ષેત્ર તેમજ સ્થાનિક આ બંને વિવિધતાના કારણે નૈસર્ગિક નિવાસ સ્થાનોમાં પણ વિવિધતા જોવા મળે છે. અહીંયા એ પ્લસ આર પ્રકારનું એમસીક્યુ યાદ રાખો, વિધાન પ્રકારનું એમસીક્યુ બની શકે છે, અને નીટ માટે એમસીક્યુ આ ચેપ્ટર્સમાંથી પૂછાય છે, અને ખાસ કરીને વિધાન પ્રકારના એમસીક્યુ પૂછાય છે, એટલે ખાસ એ બાબતે ધ્યાન રાખવું. ભારતના મુખ્ય જૈવ વિસ્તારોની વાત કરીએ તો જેમ સજીવ કોઈ એક નિવાસ સ્થાન પૂરતો મર્યાદિત નથી, તેને અનુકૂળ હોય તેવા એક જ કે એક બે નિવાસ સ્થાન પૂરતો મર્યાદિત નથી, પરંતુ ઘણા વિવિધ નિવાસ સ્થાનોમાં તે વસવાટ કરે છે. આપણે જે જૈવ વિસ્તારો કીધા એ જૈવ વિસ્તારો મુજબ તેની જે સ્થાનિક વિવિધતા છે, સ્થાનિક વિવિધતા મુજબ પણ ઘણા બધા જે નૈસર્ગિક નિવાસ સ્થાનો છે તે જોવા મળે છે. અને એ પ્રમાણે ભારતના જે મુખ્ય જૈવ વિસ્તારો છે તેમાં શેનો શેનો સમાવેશ અથવા તો કયા કયા ભાગોનો સમાવેશ થાય છે એની વાત કરીએ તો રાજસ્થાનના રણ પ્રદેશ, ખૂબ ઊંચું તાપમાન ધરાવતા રાજસ્થાનના રણ પ્રદેશનો સમાવેશ થાય છે. મેઘાલયના જંગલો કે જ્યાં સતત વરસાદ છે તે વરસતો રહે છે. ગહન મહાસાગરીય ખાયો એટલે કે જે ખાસ કરીને આ ઊંડી ખાઈ પ્રદેશો ખાઈ વિસ્તાર ધરાવતા હોય તેવા ભાગો છે. વેગવંતા પ્રવાહો, બારે માસ બરફથી ઠરી ગયેલા જે ધ્રુવીય વિસ્તારો છે, પર્વતીય વિસ્તારો છે, ઉકળતા ગરમ પાણીના ઝરાનો વિસ્તાર છે, સેન્દ્રીય ખીણો બરાબર કે જેમાં આ બધા જે દ્રવ્યોના કુવાટથી જે વિઘટનથી એ જે ખીણો છે, ખીણોમાંથી ઘણી વખત દુર્ગંધ પણ આવતી હોય છે, એટલે આ બધી જ બાબતો જે છે એ બધી જ બાબતો મુખ્ય જૈવ વિસ્તારોની રચના કરે છે. એટલે સુધી કે જો આપણે આંતરડાની વાત કરીએ તો આપણા આંતરડામાં પણ સૂક્ષ્મ જીવોની હજારો જાતિઓનું નિવાસ સ્થાન છે, માત્ર આપણા આંતરડાની જ વાત કરીએ તો. એટલે આ બધા જે પર્યાવરણીય વિસ્તારો છે સિવાય જો આપણા શરીરની અંદરની વાત કરીએ તો આંતરડાની અંદર પણ સૂક્ષ્મ જીવોની હજારો જાતિઓ છે તેનું નિવાસ સ્થાન જોવા મળે છે. આમ આ બધા જૈવ વિસ્તારો અને એ જૈવ વિસ્તારો મુજબ નૈસર્ગિક નિવાસ સ્થાનોની વિવિધતા દર્શાવે છે. આકૃતિમાં દર્શાવેલો છે, ટેક્સ્ટબુકના જ ફોટા છે. જુદા જુદા જે જૈવ વિસ્તારો છે, જૈવ વિસ્તારોની વાત કરી છે, પર્ણપ્રપાતી છે, સોરી આ જે વન વર્ષાવન છે, પર્ણપ્રપાતી છે એટલે કે પાનખર જંગલો છે, આ રણ પ્રદેશ છે, એમ આ જુદા જુદા જૈવ વિસ્તારો દર્શાવતો ફોટો છે ટેક્સ્ટબુકનો છે. હવે જે જુદા જુદા નિવાસ સ્થાનો છે, વિવિધ નિવાસ સ્થાનો કે જ્યાં વિવિધ પ્રકારના સજીવો વસવાટ કરે છે, એ નિવાસ સ્થાનોની ભૌતિક અને રાસાયણિક સ્થિતિમાં જે વિવિધતા છે, એ વિવિધતા માટે જવાબદાર જે ચાવીરૂપ પરિબળો છે કયા તેની જો વાત કરીએ તો સૌથી મહત્વપૂર્ણ પરિબળ એટલે તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ. જ્યાં સજીવ વસવાટ કરે છે એ વસવાટમાં જે ભૌતિક અને રાસાયણિક સ્થિતિઓમાં વિવિધતા છે, એ વિવિધતા શેના કારણે છે, એ વિવિધતા માટે જવાબદાર જે ચાવીરૂપ પરિબળો છે કયા છે તો તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ. ભૌતિક અને રાસાયણિક ઘટકો એકલા આપમેળે પાછા સંપૂર્ણ રીતે સજીવની લાક્ષણિકતા નથી દર્શાવતા. અહીંયા આપણે આ ભૌતિક અને રાસાયણિક પરિબળો માટે જે વાત કરી, વિવિધતા માટે વાત કરી, તેની સાથે સંકળાયેલા ચાર પરિબળોની વાત કરી, તો માત્ર ચાર પરિબળો જ સજીવની સંપૂર્ણ લાક્ષણિકતા નથી દર્શાવી શકતા. તેની સાથે કેટલાક જૈવિક ઘટકો પણ સંકળાયેલા છે. જૈવિક ઘટકો કયા? તો સજીવ જે નિવાસ સ્થાનોમાં વસવાટ કરે છે એ નિવાસ સ્થાનોમાં રોગકારકો, પરોપજીવીઓ, ભક્ષકો તથા સજીવના એવા સ્પર્ધકો કે જેમની સાથે તેઓ સતત આંતરક્રિયા કરે છે, આવા જૈવિક ઘટકોનો પણ સમાવેશ થાય છે. એટલે ટૂંકમાં અહીંયા આપણે ફરીથી કહીએ કે જે નિવાસ સ્થાનોમાં નિવાસ સ્થાનોની જે ભૌતિક અને રાસાયણિક વિવિધતા છે, એ વિવિધતા એ માત્ર અજૈવિક પરિબળો દ્વારા નિયંત્રિત નથી થતી, પણ તેની સાથે જૈવિક પરિબળો દ્વારા પણ નિયંત્રિત થાય છે. એટલે ફરીથી કહીએ કે પરિસ્થિતિ વિદ્યામાં બે ઘટકોનો અભ્યાસ કરવાનો છે, અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો.
અજૈવિક ઘટકોમાં આપણે હવે વધુ સ્પષ્ટ થઈએ તો તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ છે. જૈવિક ઘટકોમાં સ્પષ્ટ થઈએ તો રોગકારકો, પરોપજીવીઓ, ભક્ષકો અને સ્પર્ધકો એટલે કે હરીફો જેની સાથે સજીવને આંતરક્રિયા દર્શાવવાની છે. વધુ હજી આગળ જોઈએ તો આપણે સ્પષ્ટપણે આપણે ખબર છે કે કોઈ પણ સજીવ જ્યારે કોઈ વસવાટમાં સ્થાયી થયો હોય છે તો એનું એ જે સ્થાયીપણું છે અથવા તો ટકાઉપણું છે કે જે ઉત્તરજીવિતા છે તે પ્રાપ્ત કરવા માટે તેણે લાંબા ગાળાની સમય અવધિ દરમિયાન પ્રાકૃતિક પસંદગી દ્વારા એ અનુકૂલનો કેળવ્યા હોય છે. આમને એ કોઈ પણ નિવાસસ્થાનમાં સ્થાયી નથી બનતો. કોઈ પણ નિવાસસ્થાનમાં સ્થાયી બનવા માટે સજીવે અનુકૂલન સાધવા પડતા હોય છે અને એ અનુકૂલનો કોઈ એકાદ બે દિવસના સમયગાળા દરમિયાન મેં પ્રાપ્ય નથી કરતો. એક લાંબા સમય લાંબા ગાળાની સમય અવધિ છે અને લાંબા ગાળાની સમય અવધિ દરમિયાન સજીવ પ્રાકૃતિક પસંદગી દ્વારા તેના જે તે કુદરતી નિવાસસ્થાનમાં સ્થાયી થાય છે, ટકે છે, ઉત્તરજીવિતા કેળવે છે અને એ નિવાસસ્થાનમાં તે પ્રજનનક્ષમ ઇષ્ટતમ પરિસ્થિતિનું નિર્માણ કરે છે. એટલે એ કોઈ એક ટૂંકા ગાળાની સમય અવધિમાં એ નથી થતું, પરંતુ લાંબા ગાળાના અંતે અનુકૂલનો સાધી અને એ ત્યાં સ્થાયી કે ટકાઉ બને છે. દરેક સજીવને ફેરફાર ના કરી શકાય તેવા ચોક્કસ સ્થિતિનો તફાવત હોય છે જેમાં તેને સહન કરવા સક્ષમ હોય છે. સજીવ જે પર્યાવરણમાં વસવાટ કરે છે એ પર્યાવરણમાં જે ફેરફારો સર્જાય છે, બરાબર છે, અથવા તો જે સ્થિતિનો તફાવત સર્જાય છે એમાં સજીવ પોતે કોઈ જ ફેરફાર કરી શકતો નથી, પરંતુ માત્ર તેની સાથે અનુકૂલન સાધી તેને સહન કરવા માટે સક્ષમ બને છે. ખૂબ ટેમ્પરેચર વધે તો એ ટેમ્પરેચર ડાઉન નહીં કરી શકે, પણ એ વધેલા તાપમાનમાં કેવી રીતે જીવંત રહી શકાય તે માટેના તે અનુકૂલનો સાધશે. તો એ રીતે જે ફેરફાર ના કરી શકાય તેવી ચોક્કસ સ્થિતિનો તફાવત હોય તે સહન કરવા માટે સજીવ અનુકૂલન સાધીને સક્ષમ બને છે અને આ અનુકૂલન સાધવા માટે જે સ્ત્રોતોનો તે ઉપયોગ કરે છે તેની વિવિધતા અને પરિસ્થિતિકીય તંત્રમાં એક અલગ કાર્યકારી ભૂમિકા, આ બધું સાથે જો આપણે સંયુક્ત રીતે વાત કરીએ તો તે સજીવની જીવન પદ્ધતિ રચે છે. કઈ કઈ બાબતો કે સજીવોએ અનુકૂલન સાધવા માટે કરેલા ફેરફારો અને એ ફેરફારો માટે ઉપયોગમાં લેવાતા સ્ત્રોતો અને એ સ્ત્રોતો મુજબ પરિસ્થિતિકીય તંત્ર, બરાબર, તેમાં તેની જે ભૂમિકા છે, ભૂમિકા, આ બધાને સંયુક્ત રીતે આપણે સજીવની જીવન પદ્ધતિ કહી શકીએ. સજીવની જીવન પદ્ધતિ એટલે ફરીથી કહીએ કે બદલાતા પર્યાવરણ અથવા તે બદલાતી સ્થિતિના તફાવતમાં ટકી રહેવા માટે જે અનુકૂલન સાથે છે તેની માટે જે સ્ત્રોતોનો તે ઉપયોગ કરે છે તે અથવા તો એ સ્ત્રોતોની વિવિધતા, તેની સાથે સંકળાયેલું પરિસ્થિતિકીય તંત્ર અને એ પરિસ્થિતિકીય તંત્રની આ પ્રક્રિયામાં શું ભૂમિકા છે, આ બધું સંયુક્ત રીતે સજીવની જીવન પદ્ધતિ રચે છે. તો એ જીવન પદ્ધતિ અને તે મુજબ જૈવિક અજૈવિક ઘટકોનો શું અભ્યાસ છે તેના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરીશું. આશા છે કે આપને આજનો આ ટોપિક સારી રીતના સમજાણો હશે. થેન્ક યુ.